નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓજસ પરેશ વાઘેલામાં તો આજે આપણે એક ખાસ વિડીયો લઈને હાજર થયા છીએ જે તમને આવનારી તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક અને બિન બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે ખાસ ખાસમ ખાસ ઉપયોગી પચાસ પ્રશ્નો લઈને આપણે હાજર થયા છીએ જો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો ચાલો આપણે ચાલુ કરીએ પ્રશ્ન એક પાણી શેનું બનેલું છે તો પાણી હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે જેને આપણે એચ ટુ ઓ તરીકે ઓળખવી છીએ શેનું બનેલું છે હાઇડ્રોજન અને ઓક્સિજન એમાં હાઇડ્રોજનના બે અણુ ઓક્સિજનનો એક અણુ પ્રશ્ન બે થર્મોમીટરનો પારો કેટલો આંકડો બતાવે તો તાવની શરૂઆત કહેવાય થર્મોમીટરનો પારો અઠ્ઠાણું પોઈન્ટ પાંચ ડિગ્રી આંકડો બતાવે ત્યારે તાવની શરૂઆત થઈ કહેવાય પ્રશ્ન ત્રણ સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે બુધ સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે બુધ પ્રશ્ન ચાર શીતળા રોગની રસી અથવા વેક્સિનની શોધ કોણે કઈ રીતે એડવર્ડ જેનરે કરી હતી કોણે કરી રીતી હતી એડવર્ડ જેનરે એડવર્ડ ઝેડર ક્યાંનો હતો ઇંગ્લેન્ડનો હતો પ્રશ્ન પાંચ માછલી ઘર એ કયા પ્રકારનું ન્યૂસન તંત્ર છે કૃત્રિમ ન્યૂસન તંત્ર છે માછલી ઘરે કૃત્રિમ પ્રકારનું ન્યૂસન તંત્ર છે પ્રશ્ન છ સવારે સૂર્યના તડકામાંથી આપણા શરીરને કયું વિટામિન પ્રાપ્ત થાય છે વિટામિન ડી પ્રાપ્ત થાય છે પ્રશ્ન સાત સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય તો આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય કેવું પ્રતિબિંબ રચાય આભાસી અને ચત્તુ પ્રશ્ન આઠ કયા રોગની સારવારમાં કેમોથેરપીનો ઉપયોગ કરવામાં આવે છે તો કેન્સરની સારવારમાં કેમોથેરપીનો ઉપયોગ કરવામાં આવે છે કેમોથેરપીના જનક કોણ છે તો પોલ એરવિચ છે કેમોથેરપીના જનક પોલ એરવિચ અને એ કેન્સર માટે ઉપયોગી છે પ્રશ્ન નવ ફેફસાનું પહેલીવાર સફળ પ્રત્યારોપણ જે ગ્લોબલ હોસ્પિટલ ખાતે કરાયું તે ક્યાં આવેલી છે તે ચેન્નઈમાં આવેલી છે પ્રશ્ન દસ એમઆઈસીઆરની વિશિષ્ટ શાહી શેમાંથી બનાવવામાં આવે છે તો આયર્ન ઓક્સાઇડમાંથી બનાવવામાં આવે છે શેમાંથી બનાવવામાં આવે છે આયર્ન ઓક્સાઇડમાંથી પ્રશ્ન અગિયાર યુરિયાને શરીરમાંથી કોણ અલગ પાડે છે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે મિત્રો આવનારી તલાટીની પરીક્ષા માટે કિડની યુરિયાને શરીરમાંથી કોણ અલગ પડે કિડની અલગ પાડે પ્રશ્ન બાર ટાઈફોઈડથી શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે ટાઈફોઈડથી આંતરડા પ્રભાવિત થાય છે ટાઈફોઈડથી આંતરડા કમળામાં તો કમળામાં યકૃત અંગ પ્રભાવિત થાય છે પછી ન્યુમોનિયામાં ન્યુમોનિયામાં કયો અંગ પ્રભાવિત થાય છે ફેફસા પ્રભાવિત થાય છે મિત્રો આ ખૂબ જ મહત્વના બધા પ્રશ્નો છે તો તમારે બધા કરવા પડશે પ્રશ્ન તેર પ્રકાશ વર્ષ શાનો એકમ છે અંતર માપવાનો એકમ છે પ્રકાશ વર્ષ અંતર માપવાનો એકમ છે પ્રશ્ન ચૌદ એક પ્રકાશ વર્ષ એટલે કેટલા એ યુ એ યુનું ફૂલ ફોર્મ શું થાય છે એસ્ટ્રોનોટિકલ યુનિટ એટલે તેસઠ હજાર એસ્ટ્રોનોટિકલ યુનિટ થાય પ્રશ્ન પંદર રાષ્ટ્રપતિ પદ ખાલી હોય ત્યારે તે પદ ઉપર ઉપરાષ્ટ્રપતિ ક્યાં સુધી રહી શકે છે છ માસ સુધી રહી શકે છે પ્રશ્ન સોળ બંધારણની કઈ કલમ હિન્દી ભાષાને દરજ્જો આપે છે કલમ ત્રણસો તેતાલીસ આઈ એમ પ્રશ્ન છે આ ખૂબ જ અવારનવાર બધી પરીક્ષાઓમાં પૂછાય છે પ્રશ્ન સત્તર ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો બંધારણની કઈ અનુસૂચિમાં આવે છે પ્રથમ અનુસૂચિમાં આવે છે પ્રશ્ન કાસ્ટિંગ વોટ એટલે શું કાસ્ટિંગ વોટ એટલે શું તો કે બંને પક્ષે સરખું મતદાન થતા અધ્યક્ષે આપવાનો મત એટલે બંને બાજુ સરખા વોટ પડે અને જે વિધાનસભા અથવા લોકસભાનો અધ્યક્ષ વોટ આપે ને તેને કાસ્ટિંગ વોટ કહે છે પ્રશ્ન ઓગણીસ બંધારણમાં અસ્પૃશ્યતા નાબૂદી અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે કલમ સત્તરમાં કરવામાં આવી છે પ્રશ્ન વીસ ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે નાણાં મંત્રી રજૂ કરે છે પ્રશ્ન એકવીસ છથી કેટલા વર્ષની ઉંમર સુધીના દરેક બાળકને તેની નજીકની શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક આપવામાં આવ્યો છે છથી ચૌદ વર્ષ સુધી છથી ચૌદ વર્ષ સુધી પ્રશ્ન બાવીસ ભારતના રાષ્ટ્રધ્વજના કેટલા સફેદ પટ્ટામાં ચક્ર છે તેનું નામ શું છે તેનું નામ છે અશોક ચક્ર છે તે નેવી બ્લ્યુ રંગનું છે કેવા રંગનું છે નેવી નેવી બ્લુ રંગનું છે પ્રશ્ન ત્રેવીસ ડૉક્ટર સાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે બંધારણના ઘડવૈયા તરીકે વધુ જાણીતા છે પ્રશ્ન ચોવીસ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે વાઘ રાષ્ટ્રીય પંખી મોર રાષ્ટ્રીય વૃક્ષ રાષ્ટ્રીય વૃક્ષ કયું છે તો તમને ખબર હોય તો કમેન્ટમાં ચોક્કસ લખીને જણાવજો પ્રશ્ન પચીસ ભારતના પ્રથમ ઉપ કોણ હતા સરદાર વલ્લભભાઈ પટેલ હતા પ્રશ્ન છવ્વીસ રાષ્ટ્રીય ગીત જનગન મનના કવિ કોણ છે રવિન્દ્રનાથ ટાગોર છે હવે આ જનગન મન કવિ અંગ્રેજીમાં કયા નામે ટ્રાન્સફર કર્યું હતું તો મોર્નિંગ સોંગ ઓફ ઇન્ડિયાના નામે ટ્રાન્સફર કર્યું હતું પ્રશ્ન સત્યાવીસ રાજ્યમાં મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ પચીસ વર્ષ હોવી જોઈએ વડાપ્રધાન બનવા માટે પણ પચીસ વર્ષ ઉંમર હોવી જોઈએ રાષ્ટ્રપતિ બનવા માટે રાષ્ટ્રપતિ બનવા માટે પાંત્રીસ વર્ષની ઉંમર હોવી જોઈએ ઉપરાષ્ટ્રપતિ બનવા માટે પણ પાંત્રીસ વર્ષ રાજ્યપાલ બનવા માટે પણ પાંત્રીસ વર્ષની ઉંમર હોવી જોઈએ રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય છે રાજ્યપાલના નામથી થાય છે પ્રશ્ન એકત્રીસ સરકારી સમારંભોમાં ગવાતા રાષ્ટ્રગીતની અવધિ કેટલી હોય છે બાવન સેકન્ડની હોય છે પ્રશ્ન બત્રીસ કોઈ પણ ગૃહનો સભ્ય ના હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન મેળવે તો કેટલા સમયમાં ચૂંટાવવું પડે છે છ મહિનામાં ચૂંટાવવું પડે છે પ્રશ્ન તેત્રીસ ભારતના બંધારણની કઈ કલમમાં નાગરિકની ફરજો દર્શાવવામાં આવી છે કલમ એકાવન એમાં દર્શાવવામાં આવી છે આ આઈએમપી પ્રશ્ન છે ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે યાદ રાખી લેજો પ્રશ્ન ચોત્રીસ પ્રશ્ન ચોત્રીસ બંધારણ માટેની પ્રારૂપ સમિતિમાં કેટલા સભ્યો હોય સભ્યો હતા સાત સભ્યો હતા પ્રશ્ન પાંત્રીસ કેન્દ્રશાસિત પ્રદેશોમાં જે પ્રદેશમાં હાઈકોર્ટ આવી છે તે પ્રદેશ તે પ્રદેશ દિલ્હી છે હાઈકોર્ટ ક્યારે સ્થાપવામાં આવી હતી ઓગણીસો ને માં પ્રશ્ન છત્રીસ જનતાની ભાષા દ્વારા જનતાની સેવા થાય તે જ સાચી લોકશાહી આ વક્તવ્ય કોનું છે બાબુભાઈ જસભાઈ પટેલનું છે આને ખૂબ જ મહત્વનું વાક્ય છે તો ખૂબ ધ્યાનથી યાદ રાખી લેજો જનતાની ભાષા દ્વારા જનતાની સેવા થાય તે જ સાજી લોકશાહી બાબુભાઈ જસભાઈ પટેલ પ્રશ્ન સાડત્રીસ રાજકીય પક્ષોના ચૂંટણી ચિહ્નને કોણ માન્યતા આપે છે ચૂંટણી આયોગ માન્યતા આપે છે ચૂંટણી આયોગની સ્થાપના કઈ કલમ અંતર્ગત થાય છે 324 અંતર્ગત થાય છે 324 કલમ ચૂંટણી પંચને અનુલક્ષીને છે તેમનો પાવર દર્શાવવામાં આવ્યો છે પ્રશ્ન 38 તારીખ 22 જુલાઈ 1947 ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો તો જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો તો ભારતના રાષ્ટ્રધ્વજની પસંદગી ક્યારે થઈ હતી તો કે બાવીસ જુલાઈ ઓગણીસો ને સુડતાલીસમાં થઈ હતી પ્રશ્ન ઓગણચાલીસ કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસસી એસટી અને અન્ય પછાત વર્ગો માટેના વિશેષ દરજ્જાની જોગવાઈ કરવામાં આવી છે શોષણ મહામેના અધિકાર માટે પ્રશ્ન ચાલીસ જિલ્લા પંચાયતના સચિવ તરીકે કોણ ફરજ બજાવે છે જિલ્લા વિકાસ અધિકારી ફરજ બજાવે છે પ્રશ્ન એકતાલીસ ગામમાં આવેલી ગૌચર જમીનનો વહીવટ કોણ કરે છે ગ્રામ પંચાયત કરે છે આ પંચાયતી રાજના પ્રશ્નો છે પંચાયતી રાજ પંચાયતી રાજના પ્રશ્નો છે પ્રશ્ન બેતાલીસ શ્રી કૃષ્ણ ઉપર મણી ખોટો આરોપ કોણે કર્યો તો જીતે કર્યો તો મહત્વનો પ્રશ્ન છે આ એમપી પી પ્રશ્ન છે આતસ બહેરામ શું છે પ્રશ્ન તેતાલીસ આતસ બહેરામ શું છે પવિત્ર અગ્નિ છે આ મહત્વનો પ્રશ્ન છે પ્રશ્ન ચુમ્માલીસ શ્રી અરવિંદ ઘોષે તેમના કયા પુસ્તકમાં ક્રાંતિની યોજના લખી હતી ભવાની મંદિર પુસ્તકમાં પ્રશ્ન પિસ્તાલીસ અગ્નિસાર શું છે એક ક્રિયા છે આ એમપી પ્રશ્ન છે અગ્નિસાર શું છે ક્રિયા છે પ્રશ્ન છેતાલીસ દ્વારિકાનું પ્રાચીન નામ શું હતું દ્વારાવતી હતું દ્વારિકાનું પ્રાચીન નામ દ્વારાવતી હતું પ્રશ્ન સુડતાલીસ કયા જાણીતા ભાવનગરના વતની હતા ક્યાંના વતની હતા ભાવનગરના વતની હતા ભવાઈ કયો વેશ સૌથી જૂનામાં જૂનો મનાય છે રામદેવ વેશ સૌથી પહેલા કયો ભજવાય સૌથી પહેલા ગણપતિનો વેશ ભજવાય ગણપતિનો વેશ ભજવાય સૌથી પહેલા શેનો ભજવાય ગણપતિનો ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે પરત આવ્યા હતા ઓગણીસો પંદરમાં માં પરત આવ્યા હતા પ્રશ્ન પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન કચ્છ નહીં દેખા તો કુચ્છ નહીં દેખા વાળો રણોત્સવ ક્યાં જાય છે ધોરડો કચ્છમાં યોજાય છે તો મિત્રો આ પચાસ પ્રશ્ન ખૂબ જ મહત્ત્વના છે તમે પાંચ વખત દસ વખત જોઈ લેજો અને તલાટીમાં આવા સરળ પ્રશ્ન જ પૂછાય છે તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવજો